જૂના ડીસા ગામે આધેડની રહસ્યમય હત્યા. ડીસા તાલુકા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી. ફરીના નિવેદન હાજરી અને મજૂરી કરતા હતા એ જમીન સંબંધે અનેક તર્ક વિતર્ક વહેતા થયા. 18 તારીખે મારનો ભોગ બનનાર ઠાકોર ઈસમ કોમામાં ગયેલ. સારવાર દરમિયાન અમદાવાદ ખાતે ગતરોજ નિપજ્યું મોત. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સુરેશભાઈ માળીના ખેતરમાં ભાગ્ય તરીકે મજૂરી કરતા શ્રમજીવી શામલભાઈ બગાભાઈ મૂળ રહેવાસ ફોરણા તાલુકા દિયોદર 18 જાન્યુઆરીએ કોઈ ઈસમો દ્વારા માર મારી ગમખવાર ઈજાઓ પહોંચાડેલ, જેનું ગતરોજ સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નિપજવા પામે. આ ચર્ચાસ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે 18 જાન્યુઆરીએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ માર મારતા ભોગ બનનાર શામળ ઠાકોર કોમામાં સરી પડેલ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડાયેલ. ત્યારે આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM પટનીએ ત્વરિત તપાસ હાથ ધરી મૃતકની પત્ની વિજયાબેનની ફરિયાદ 39/2023 IPC 302 મુજબ નોંધી ત્વરિત તપાસ હાથ ધરી છે. ચર્ચાસ્પદ હત્યાના મામલે અનેક તર્ક વિતર્ક વહેતા થયેલ છે, જેમાં ફરિયાદીના નિવેદનો અને બનાવ સમય ફરીની